ધાનેરા તાલુકાના લવારા ગામે ગતરોજ લાગેલી આગે બે પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જો આપના ઘરની નજીક કોઈ વીજ વાયર પસાર થતો હોય કે કોઈ વીજ થાંભલો આવેલો હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે. આ સમાચાર ધ્યાનપૂર્વક જોયા બાદ યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. ધાનેરા તાલુકાના લવારા ગામમાં રહેતા મફાભાઈ બોગુ કે જેઓ મજૂરી માટે બીજા ખેતરમાં ગયા હતા એ સમયે સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે. બીજા ખેતરમાંથી દોડી આવે અને જોવે તો ચારે કોર ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. પોતાના ઘરની ફરતે કાંટાળી વાડ કરેલી છે અને તે વાડની નજીક વીજ થાંભલો આવેલો છે. ગતરોજ થાંભલા ઉપરનો વીજ વાયર પડતા વાયરનું ઘર્ષણ થતા કાંટાળી વાડમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ ચારે કોર ફેલાઈ ગઈ હતી. નજીકમાં રહેતા ખેડૂતો પણ દોડી આવ્યા હતા અને મફાભાઈના ઘરની પાછળ બાંધેલા ચાર પશુને ખસેડ્યા હતા, જેમાં એક દુધાળી ભેંસ આગમાં બળીને બળતું થઈ જતા તેનું મોત નિપજ્યું હતું. મજૂરી અને પશુપાલન ઉપર નિર્ભય આ પરિવારની ભેંસ મરવાથી પરિવારની રોજી છીનવાઈ ગઈ છે. સાથે સાથે અન્ય બે પશુ પણ ગંભીર રીતે દાઝતા તેમની હાલત પણ ખૂબ જ નાજુક છે. ગંગારસિંહ મને બોલાયો કે તારે વાડે આગ લાગી, એવી મોઢાથી ઉડીને આવ્યા ત્યારે ભાઈ સેના આવીને ઓજમ્યો. પછી ભેંસ બે એક મરી ગઈ, બે ઘાયલે. મજૂરી કરતા કરતા આવ્યા અમે. પશુ મોત એક દરિયો દરિયો ખતમ થયો, બીજા બે ઘાયલ ભૂતા. કોઈ આવ્યું હોય સરકાર માંથી તમારી અહીંયા? હા, ડોક્ટર આવ્યા હતા, દવા કરી ગયા સરકારે. કેટલાની ભેંસ હતી? ભેંસ તો હવે સાહેબ ઘણી 80,000 ધમે હતા, પણ મેં આપી નથી. લવારા ગામે ગરીબ પરિવારના ઘરની ફરતે સુખી કાંટાળી વાડમાં આગ લાગતા મફાભાઈની નજીક આવેલા એક છાપરા સુધી આગ પહોંચતા વિધવા દલિત મહિલાની ઘર વકરી પણ આગમાં હોમાઈ ગઈ છે. વર્ષો વર્ષ જુમેજુરી કરી રસોડાનો સામાન ભેગો કરતી વિધવા બહેન પણ બેહાલ છે. અનાજ સાથે ઘર વકરી પણ બળીને રાખ થઈ ગઈ છે. લવારા ગામના તાલુકા પંચાયતના સદસ્ય પુત્ર તેમજ લવારા ગામના ગ્રામજનો ધાનેરા વહીવટી તંત્રની કામગીરીને લઈ લાલઘૂમ જોવા મળી રહ્યા છે. પોલીસ વિભાગ તેમજ વીજ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે ધાનેરાના રાજકીય આગેવાનોએ પણ આ પરિવારના ખબરંતર પૂછી સરકાર કોઈ વળતર આપે તે માટે સરકારમાં ભલામણ કરી છે. ત્યારે તાલુકા પંચાયતમાંથી કોઈ અધિકારી કે કર્મચારી ન પહોંચ્યા હોવાથી આ પરિવારને સહાય મળશે કે કેમ તેવા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. 3 વાગ્યા આજે બનાવ થયો, વાયર કરતો થાય અને આગ લાગી. આગ લાગી એમાં જે આગેવાન હતા એ બધા આવી ગયા, પણ તાલુકા પંચાયતમાંથી કોઈ આવ્યું નહીં. આ ભાઈ હાવ ગરીબ છે અને દૂધ માથે જ ગુજરાન ચાલે છે, સ્વતા ભાગે ભાગિયાથી કરીને મજૂરી કરે છે, પણ તાલુકા પંચાયતમાંથી કે મામલદાર પંચાયતમાંથી કોઈ આવ્યું નથી. જે આગેવાન હતા એ બધા આવી ગયા, બોર્ડવાળા પંચનામું કરીને ગયા, પોલીસવાળા પંચનામું કરીને ગયા, પણ તાલુકા પંચાયતમાંથી મામલદારના પંચાયતમાંથી કોઈ આવ્યું નહીં. એટલે હું એક તાલુકા પંચાયત ડેલિગેટ વતી કહું, રિક્વેસ્ટ કરું કે તમે આવી બે ધરકારી બત રાખો. બરાબર, આ કાલનો ફોન કર્યા તાલુકા પંચાયતમાં પણ કોઈ તાલુકા પંચાયતવાળો ફરક્યો નથી. તેના માટે એને જે જલ્દી મળે ને એટલી સહાય કરવા મારી નમ્ર અપીલ છે. શું નુકસાન થયું ભાઈને? નુકસાનમાં એક ભેંસ મરી ગઈ અને બે ભેંસ ગંભીર હાલતમાં, એ પણ હે નહીં. એક ભાઈને આ છાપરું બળીને ખાખ થઈ ગયું, મારે ઘર વકરીનો સામાન હતો, એ બધું બળીને ખાખ થઈ ગયું, પણ તાલુકા પંચાયતમાંથી કોઈ પણ સભ્ય હાથે આવ્યું નથી. અહીંથી વીજ વાયર પસાર થતો હતો, કાલે વીજ વાયર તૂટી જવાથી અચાનક આગ લાગી અને આ બે ભાઈ બોગુ મફાભાઈ ભલાભાઈ અને બોગુ દપાભાઈ ભલાભાઈ એમને વ્યાપક ઘર સામાન અને ઘર વખરી અને એક ભાઈને તો એક ભેંસ મરી ગઈ અને બે ભેંસ હજુ જોખમી છે. એ દૂધ ઉપર ગુજારણ ચલાવતા હતા બિચારા, એમને બીજો કોઈ ઉપાય જ નથી. એમને પાસે દૂધ ભરાવતા અને દૂધ ઉપર રોજીરોટી રળતા. એટલે એના માટે શ્રી સરકાર શ્રી યોગ્ય તપાસ કરીને ઝડપીમાં ઝડપી સહાય આલે. તાલુકા પંચાયતવાળા તો હજુ આવ્યા જ નથી. કાલે પીઆઈ સાહેબ ખુદ આવે ને અહીં પંચનામું, તાત્કાલિક આવે ને પંચનામું પીઆઈ સાહેબ ખુદ કરી ગયા. અષ્ટા પાતે આવે, વિદ્યુત બોર્ડવાળા આવી ગયા, સરપંચશ્રી હાજર રહ્યા, ગામ લોકોએ ખૂબ મદદ કરી. એમને પાણી લાવ્યું, કોઈ ટ્રેક્ટરથી વાડ તોડવામાં મદદ કરી, પણ તાલુકા પંચાયતવાળા હજુ આવે ને કોઈ એમની હજુ તપાસ કે શું અમને તો કોઈ લાગતું નથી. તાલુકા યોગ્ય તપાસ કરીને સારામાં સારું વર્તન એમને જેવું નિયમમાં આવતું હોય એવું હારામાં સારું વળતર આલે એવી અમારી ગામ લોકો દ્વારા અમારી અપીલ છે. અને આ વિધવા આ જે બેન છે આ દપાભાઈને ઘરથી આ વિધવા છે, બિલકુલ નાના નાના છોકરા છે, સોથે ભાગે મજૂરી કરીને એનું ગુજારણ ચલાવે. એટલે એનો ઘર સામાન બધું બળી ગયું. દેખો તમે રસોડાનો સામાન બધો બળી ગયો, અનાજ પડ્યું તો અંદર બળી ગયું, ચોપડે છોકરાના બળી ગયા.
કપડાં બળી ગયા અને હાલની તારીખમાં તો 0.1 એકથી શરૂઆત કરવાની છે જિંદગીની. અને મફાભાઈને 80,000 રૂપિયાની કિંમતની ભેંસ હતી. બે ભેંસ હજુ જોખમી, એ પણ બચવાની નહીં. ડૉક્ટરે આજ ના પાડ્યો કે એ ભેંસી બસ છે નહીં.